ડીસા નગરપાલિકાની ગંભીર બેદરકારી એક પછી એક સામે આવી રહી છે ત્યારે ડીસા સહિતના ભોપાનગર વિસ્તારના લોકો પણ આ વિસ્તારમાં પાલિકાની બેદરકારીના લીધે સર્જાયેલી ગંદકીને લઈ પરેશાન થઈ ઉઠ્યા છે। આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદા પાણીની સમસ્યા સર્જાયેલી છે। આ બાબતે સ્થાનિક લોકો દ્વારા ડીસા નગરપાલિકા સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। આ વિસ્તારમાં ગટરો ચોકઅપ થઈ જતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે, પરંતુ તેમ છતાં આ વિસ્તારની સમસ્યાનો કોઈ જ નિરાકરણ આવતું નથી। ઉસેની ચોક વોર્ડ નંબર 11 માં વારંવાર આપણે જાણ કરેલી છે, પણ આનો કોઈ નિકાલ આવતો નહીં। ગટરના પાણી બધાના ઘરમાં ઘૂસી જાય અને નાના નાના બાળકો રહે તેના હિસાબથી રોગ ફાટવાનો અંદર જશે, પણ કોઈ નિકાલ આવતો નહીં। ઘણી ઘણી દીપકભાઈને બધાને જાણ કરેલી છે, પણ કોઈ અહીંયા દેખવા આવતું નહીં। જ્યારે વોટ લેવા આવે ત્યારે મોટી મોટી વાતો કરે કે રોડ બનાવશું ને આ બનાવશું, પણ કશું બનાવતા નથી। કોઈ સાંભળવા માટે કોઈ તૈયાર જ નથી, અને આ લોકો બધા અહીંયા રહેવાવાળા બધા પરેશાન થઈ ગયા છે। આજે મેં મારા રિક્ષા ચલાવું એટલા માટે હું બધાને બધા મને રોજ કહે છે, એના માટે મેં આજ બિકીનાજવાળાને બોલી અને આ